जय श्री राम ना नारा बोलवा माटे पण मनाई छे। आ प्रकारना आक्षेप जे छे आम आदमी पार्टी ना नेता पांचूबा सिसोदिया अने दिलीप गढ़वी लगाव्या छे। आ बन्ने नेताओं वधुमां शुं कह्युं छे तेवना निवेदन सांभळीए। हुं लगभग 1.5 वर्ष पहला आम आदमी पार्टी में जोड़ायेलो, खेड़ा जिला महामंत्री तरीके जोड़ायेलो अने त्यारबाद पार्टी ना आदेश थी खेड़ा जिला आम आदमी पार्टी ना प्रवक्ता तरीके पण मैं अहीं सेवा आपी। परंतु मने क्यांक ने क्यांक एवो अहसास थतो कि आम आदमी पार्टी नो जे एजेंडा सारा दवाखानानी वात करे के सारी स्कूलोनी वात करे पण कंई असली एजेंडा कंई जुदो छे, हिंदू विरोधी छे, सनातन संस्कृतिने तोड़वानो एमनो एजेंडा छे। आवो मने ज्यारे अहसास थतो ત્યારે મેં ઘણીવાર એમને કીધેલું પણ ખરું, તો મને ઘણીવાર પાર્ટી તરફથી એમ કહેવામાં આવ્યું કે તમે જે ભાષણ કરો છો, મેં જય શ્રી રામ બોલો છો, તો એ જય શ્રી રામ તમારે બોલવું નહીં, ગૌ માતાની તમારે વાત કરવી નહીં। પરંતુ મેં એમની વાત માનેલી, વારંવાર મેં આ જય શ્રી રામ અને ગૌ માતાનો જે પ્રશ્ન છે, કતરખાના બંધ કરવાનો જે પ્રશ્ન છે મેં ઉઠાવેલો, એથી એ પાર્ટીને ખૂજતું હતું। એથી મને ખબર પડી કે આમ આદમી પાર્ટી વાસ્તવમાં હિન્દુ વિરોધી પાર્ટી છે। અને તમે જુઓ મિત્રો, હું તો ચેલેન્જ કરું છું, માનીય ગોપાલભાઈ ઇટાલિયાને ચેલેન્જ કરું છું કે જો તમે હિન્દુ વિરોધી ના હોય તો ગુજરાતના 4 શહેરોમાં તમારું જે ભાષણ છે એ જય શ્રી રામથી તમે સભાઓને શરૂઆત કરી બતાવો। નહીં કરી શકે સાહેબ, મારી ચેલેન્જ છે। ઈસુદાનભાઈ પણ નહીં કરી શકે, ગોપાલભાઈ પણ ઇટાલિયા પણ નહીં કરી શકે, કારણ કે ધર્મના વિરોધી છે। એમનું તમે લેટર પેડ જુઓ, એની અંદર જે 3 તિરંગો છે, ભગવો કલર, સફેદ કલર અને લીલો, તો લીલો કલર એમનો મોટો છે, મેં આ સવારે જ એનો વિડીયો કરીને મોકલ્યો છે। એટલે એમની જે માનસિકતા એમનું લેટર પેડ પુરવાર કરે છે, આ એક કાયદેસર એનો આ પોઈન્ટ છે। અને એમની જે હિન્દુ વિરોધી નીતિથી કંટાળીને અમે બધાએ રાજીનામું, મારી સાથે જ ગઈકાલે જ જે પાંચુબા કુમારસિંહ સિસોદિયા એમને પણ જય શ્રી રામ બોલવાની શિવકુમારે ના પાડી અને એમને પણ ગઈકાલે રાજીનામું ધરી દીધું છે। અને હવે તમામ લોકો મેમદાવાદ તાલુકામાં આમ આદમી પાર્ટી 0 થઈ ચૂકી છે, જેમ પેટ્રોલ પંપવાળા 0 કરીને બતાવે છે ને, એમ અમે આમ આદમી પાર્ટીને 0 કરીને બતાવવાના છીએ। એક પણ કાર્યકર આજની, એક પણ સરપંચ, એક પણ ડેપ્યુટી સરપંચ, એક પણ ચેરમેન, એક પણ સેક્રેટરી દૂધ મંડળીનો આજે આજની તારીખમાં આમ આદમી પાર્ટીની સાથે નથી કે કોઈ નથી, કોઈ કાર્યકર। આમ આદમી પાર્ટી આજે મેમદાવાદ તાલુકામાં 0 થઈ ચૂકી છે એવું એલાન કરી છે। જય શ્રી રામ, ભારત માતા કી જય, જય ગૌ માતા। અમે લગભગ 1 વર્ષથી જોડાયેલા અને પાર્ટીનું, આમ આદમી પાર્ટીનું કામ કરતા હતા, બલાડા સીટની અંદર સારું કાર્ય કરી અને ધીરુભાઈને સારા એવા જંગી મતથી અમે જીતાડેલા। અમારા સ્વખર્ચે પાર્ટીની રાત દિવસ અમે મહેનત કરી, સવારથી સાંજ લગી ગલ્લે ગલ્લે ફરીને પાર્ટીને ઊંચી લાવવાની સંપૂર્ણ અમારી મહેનત હતી। અને અમે પાર્ટીના કાર્યકરને કહ્યું કે અમે એક વખત નથી બતાવીએ કે અમારામાં કેટલી તાકાત છે અમારા કાર્યકરોની અંદર, અને અમે ત્યાંથી ધીરુભાઈને પોતાના સ્વખર્ચે સારો એવો પ્રચાર કરીને જીતાડેલા। પણ એમણે હિન્દુ વિરોધી જ્યારે વાત અમારી સામે મૂકી કે ભાઈ તમારે જય શ્રી રામ નહીં બોલવું, એટલે અમને ખબર પડી કે આમ આદમી પાર્ટી એ હિન્દુ વિરોધી પાર્ટી છે। એટલે મેં મારું અગત્યનું જે રાજીનામું હતું એ પાર્ટીના જિલ્લા પ્રમુખને મોકલી આપ્યું છે અને પાર્ટીમાંથી મારા સભ્યપદ પરથી મેં રાજીનામું દરેક મીડિયાવાળા સાહેબને અને બધાને પોસ્ટું કરી દીધેલું। તમે કેમ રાજીનામું આપવાનું કારણ શું છે? રાજીનામું આપવાનું મારું એક જ કારણ હતું કે એમના ધર્મની વિરોધની વાત કરો કે ભાઈ તમારે જય શ્રી રામ નહીં બોલવું, ધર્મના નામે નહીં બોલવું, તો એવું તો ક્યારે ગુજરાતની પ્રજા ક્યારે સહન ન કરી શકે? કોણે તમને એવું કીધું જય શ્રી રામ, જય શ્રી રામ નહીં બોલવું એવું પ્રભારી કહેવાનો મતલબ અહીંના જે મોકલી આપેલા છે ઉત્તર પ્રદેશના શિવકુમાર, એમણે કહેલું ભાઈ ધર્મની વાત નહીં કરવાની। તો તમે કોને કહો, ધીરુભાઈ પણ રાજીનામું આપી દીધું છે? ધીરુભાઈ પોતે રાજીનામું નથી આપ્યું, પણ ટૂંક જ સમયમાં અમારા પાર્ટીના કાર્યકરો આ વાતને હિન્દુ ધર્મની લાગણી દુભાવવાથી પાર્ટીના કાર્યકરોમાં અસંતોષ ફેલાયેલો છે અને ટોટલી જગ્યાએ આમ આદમી પાર્ટી 0 થઈ જશે। ધીરુભાઈ રાજીનામું આપશે કે કેમ? હવે ધીરુભાઈ આવશે એ તો એનો પોતાનો પ્રશ્ન છે। ખેડાથી ગુજરાત તક માટે હેતાલી શાહનો અહેવાલ।